બ્રેકવાદ આપનું સ્વાગત છે. જળ બચાવવા અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે એક અનોખી પહેલ, જેમાં ગંદા પાણીને ફિલ્ટર કરી શહેરના બગીચાઓમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ઉનાળાની સિઝનમાં પાણીની અછતને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષે આગોતરું આયોજન કર્યું, જેના માટે આ રીતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શહેરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને તેનો ઉપયોગ શહેરના વિવિધ ગાર્ડનમાં કરવામાં આવી રહ્યો છે. શહેરમાં દરરોજ આ રીતે 5-7 લાખ લીટર પાણીને શુદ્ધ કરી ગાર્ડન વિભાગને વિતરણ કરાય છે. ગાર્ડન વિભાગ અને ઇજનેર વિભાગના સંયુક્ત ઉપક્રમે 16 જેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દરરોજ 10 લાખ લીટર ગંદા પાણીને ટ્રીટ કરાય છે. એમાંથી અમુક પાણી ઇરિગેશનમાં અને અમુક પાણી ગાર્ડનિંગમાં યુઝ કરવામાં આવે છે. ગાર્ડનિંગ માટે આપણે નાના નાના પ્લાન્ટ ડિસેન્ટ્રલાઇઝ STP બનાવેલા છે, જેમ કે 500 KLD, 1000 MLD, 1000 KLD એવી રીતે, અને એ બધાનું ટ્રીટ થયેલું પાણી ગાર્ડનિંગમાં વાપરવામાં આવે છે. એમાં 20 કરતાં વધુ ટેન્કર રોજની ત્યાંથી ભરવામાં આવે છે, 10-10 હજાર લીટર કેપેસિટીની, અને કોર્પોરેશનના બંને ગાર્ડનોની જરૂરિયાતનું અંદાજે 3-4 લાખ લીટર પાણી એ આ STP પ્લાન્ટમાંથી વાપરવામાં આવે છે. શુદ્ધ થયેલા આ પાણીનો ઉપયોગ ગાર્ડન વિભાગ તરફથી અલગ અલગ બગીચાઓ તથા જાહેર માર્ગો પરના છોડને પાણી આપવામાં થઈ રહ્યો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી વસ્ત્રાપુર અને લાંભા તળાવમાં સંગ્રહ કરાઈ રહ્યું છે. આ પહેલના કારણે ગાર્ડન અને રોડમાં હરિયાળી તો રહેશે જ, સાથે સાથે ભૂગર્ભ જળ સ્ત્રોત પણ શુદ્ધ રહેશે. પ્રણવ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ અને 2020 સિરીઝમાં શાનદાર જીત બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર વન ડે સિરીઝ પર મંડાયેલી છે. 23 માર્ચથી પુણેમાં વન ડે સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમ વચ્ચે 3 વન ડે રમાશે. વન ડે સિરીઝ અગાઉ BCCIના ઓફિશિયલ સ્કોરર તુષાર ત્રિવેદીએ ટીમની રણનીતિ અને પુણેની પીચ અંગે ખાસ માહિતી આપી. આખું પાછું પલટી ગયું છે, ફોર્મેટ ચેન્જ થઈ ગયો છે. T20માંથી હવે 50 ઓવર્સમાં આવ્યા છીએ, એટલે સૌથી પહેલી વાત તો એ છે કે 50 ઓવર્સ લાંબી ગેમ થઈ ગઈ. અહીંયા એવું નથી કે તમે 2 ઓવર રમ્યા, 100-200 સ્ટ્રાઇક રેટ કર્યો અને આઉટ થઈ ગયા. વન ડેમાં એવું નહીં ચાલે. વન ડેમાં તમારે 10-15 ઓવર 20 ઓવર ટકવાની ક્ષમતા દેખાડવી પડશે, ખાસ કરીને ઓપનર્સ અને ટોપ ઓર્ડરે. એટલે ધારો કે રોહિત શર્મા છે, શિખર ધવન છે, તો એની સાથે હવે તો શુભમન ગિલ પણ છે. તો આ ખેલાડીઓએ પહેલી 15-20 ઓવર સુધી ટકી અને ભારતને એક સારી શરૂઆત આપવી પડશે. બની શકે કે એ લોકો 10ની એવરેજથી શરૂઆત ના આપી શકે, તો 15 ઓવરમાં 150 રન ન થાય તો વાંધો નહીં, 100 રન થયા ચાલે. પણ જો વિકેટ જમા પડી હશે તો પાછળની ઓવરમાં જ્યારે વિરાટ કોહલી છે, હાર્દિક પંડ્યા છે, સૂર્યકુમાર યાદવ છે, આ પ્રકારના બેટ્સમેન જ્યારે બેટિંગમાં આવશે ત્યારે ખૂબ ફરક પડી જશે. એ લોકોને થોડી મુક્તપણું મળશે, થોડી છૂટછાટ રહેશે બેટિંગ કરવાની. હવે બીજું કે ઇંગ્લેન્ડની ટીમ છે એ પણ એટલી જ પ્રતિભાશાળી છે. અત્યારે ભલે આપણે સિરીઝ જીતી ગયા, 3-2થી T20 સિરીઝ જીતી ગયા, ટેસ્ટ સિરીઝમાં પણ આપણે પહેલી મેચ હાર્યા હતા, વન ડેમાં પણ પહેલી T20માં પણ પહેલી મેચ હાર્યા હતા, પાછળથી આપણે સિરીઝ જીત્યા છીએ. વન ડેમાં આ લિબર્ટી કદાચ ન મળે, કેમ કે 3 જ મેચ છે. અહીંયા પહેલી મેચ હારવાનો અર્થ એ થયો કે તમે સિરીઝ પરાજય તરફ આગળ વધી રહ્યા છો. અહીંયા રિકવરી માટે ચાન્સીસ ઓછા રહેશે. T20માં 5 મેચ હતી, એટલે તમે છેલ્લી મેચ 5મી મેચ હતી ત્યાં સુધીમાં રિકવર થઈ ગયા. 4થી 5મી મેચમાં તમે રિકવર થઈ ગયા અને સિરીઝ જીતી લીધી. અહીંયા 4થી 5મી મેચ તમને નથી મળવાની, અહીં 3 જ મેચ છે. એટલે જો પહેલી મેચમાં તમે હાર્યા તો શરૂઆતમાં હાર્યા પછી અમે વળતો પ્રહાર કરીને બાકીની જીતી લઈશું, એમાં થોડું પર્સન્ટેજ ઘટી જાય છે. એટલે અહીં એ ધ્યાન રાખવાનું છે કે પહેલી મેચથી આક્રમણ કરવાનું છે. હવે તમે જે પુણેની વિકેટની વાત કરી, તો પુણેની વિકેટ અત્યાર સુધી અનસર્ટેન રહી છે. આ જ વિકેટ ઉપર ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2.5 દિવસમાં ટેસ્ટ મેચમાં હરાવેલું છે. આ જ વિકેટ ઉપર 300-325 રન પણ થયેલા છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી જે વન ડેને ધ્યાનમાં રાખીને પીચ બનાવી હશે તો રનથી ભરપૂર બનાવી હશે, કારણ કે આજકાલ બધાને રન જોવા ગમે છે. કોઈને વિકેટ પડતી હોય કે એમ ટીમ 50 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, બીજી ટીમે નો લોસ 50 રન કરી નાખ્યા,
અને બપોરને 12:30 મેચ ચાલુ થઈ, 3 વાગે મેચ પૂરી થઈ ગઈ, એમાં કોઈને રસ નથી. અહીંયા તો બંને ટીમ હારે કોઈ પણ, જીતે કોઈ પણ, ઇન્ડિયા હારે વાંધો નથી, પરંતુ એક ટીમે 300 સવા 300 કર્યા તો બીજી ટીમ એટલા જ રન કરે અને 100 ઓવરની પૂરેપૂરી મેચ જોવા મળે એ ધ્યાનમાં રાખીને જ લોકો ટીવી સામે બેસતા હોય છે. કારણ કે હવે એમ તો નહીં કહેવાય કે પ્રેક્ષકો મેદાન પર આવતા હોય છે, કેમ કે પ્રેક્ષકો વિના આ સિરીઝ રમવાની છે. તેમ છતાં ક્રિકેટ રસિકો છે એ લોકો 100 ઓવર જોવા માગતા હોય છે, એમને 20 ઓવરમાં મેચ પૂરી થઈ જાય એમાં રસ નથી. તેને કારણે હવે વિકેટ પણ એવી હશે કે જેમાં કમસે કમ બંને ટીમ 50-50 ઓવર બેટિંગ કરે. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે અને ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે અને જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય, આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનું સૌ ભારતીયોનો અધિકાર છે.